नमस्कार दर्शक मित्रों, हूँ प्रज्ञा, जय सौराष्ट्र न्यूज में आपનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ થી। બાબરી વિધ્વંસ કેસમાં અડવાણી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા। 15 ઓક્ટોબરથી થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% ક્ષમતા સાથે ખોલી શકાશે। ઊંચા એપીએમસીના 15 કરોડના કૌભાંડમાં સેસ વિભાગનું કમ્પ્યુટર સીઝ કરવા આદેશ। રાજકોટમાં એક માસમાં સરકારી ચોપડે 25, પરંતુ સ્મશાનમાં 772 કોરોનાગ્રસ્તોના મોત। બીજે મેડિકલ કોલેજની લેબમાં 1.4 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા। ગુજરાતમાં 24 કલાકમાં વધુ 1390 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ માટે વધુ એક રાઉન્ડ યોજાશે। ગુજરાત ફાર્મસી કાઉન્સિલની વેબસાઇટ હેક કરી ડુપ્લિકેટ માર્કશીટ મેળવનાર ગેંગ પકડાઈ। કેન્દ્ર સરકારના કોવિડ પેકેજમાં રાજ્યોને 171 કરોડની ફાળવણી કરવામાં આવી। સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામ મોફુક રાખવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। દેશમાં 24 કલાકમાં નવા 80,472 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા। બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને મૃત્યુ બાદ અંગદાન કરવાના શપથ લીધા। સરકારે વાર્ષિક જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદત 1 મહિનો વધારીને 31 ઓક્ટોબર કરી। ગુજરાત યુનિવર્સિટીની ઓક્ટોબરમાં યુજીપીજીની ત્રીજી વાર પરીક્ષા લેશે। ઓગસ્ટ મહિનામાં 8 કરોડ ઉદ્યોગોના ઉત્પાદનમાં 8.5% ઘટાડો નોંધાયો। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર।